નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર ગુજરાતમાં પુરુષોત્તમભાઈ રૂપાલા હવે ભાજપ હાઈકમાન્ડ આવ્યું એક્શનમાં અને ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ અમિત શાહની રાતોરાત મોટી બેઠક અને ગુજરાતમાં વિરોધ પીએમ મોદી સરકારનો મોટો નિર્ણય જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને મોકલી આપજો હવે ભારત દેશના પીએમ મોદી યુપીમાં મેરઠથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે રામાયણ સિરિયલમાં શ્રીરામનું પાત્ર ભજવી પ્રખ્યાત બનેલા અરુણ ગોવિલ આ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે પ્રધાનમંત્રી રેલીમાં ભાગ લેશે તેમજ વિશાળ જનસભાને સંબોધિત પણ કરી શકે છે લોકસભાની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી મહત્વનું રાજ્ય માનવામાં આવે છે કારણ આ રાજ્યમાં લોકસભાની 80 સીટો આવેલી છે ત્યારબાદ દેશના ગૃહમંત્રીએ બોલાવી બેઠક લોકસભાની ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં રાજસ્થાનની તમામ એટલે કે 25 બેઠકો પર મતદાન થવાનું છે આ સ્થિતિમાં અમિત શાહે બીજેપીના મિશન 25 ધ્યેયને પૂર્ણ કરવા માટે આગેવાની લઈ લીધી છે શાહે આજે કાર્યકર્તાઓ અને નેતાઓની બેઠક યોજી હતી જેમાં તેણે દરેકને તાશ કાપ્યા હતા શાહે બૂથ મેનેજમેન્ટને મજબૂત કરવા માટે શક્તિ કેન્દ્રના પ્રભારી અને પન્ના પ્રમુખથી લઈને દરેક કાર્યકર્તાની ભાગીદારી સુનિશ્ચિત કરવાની વાત પણ કરી હતી આગળના મહત્વના સમાચાર અને ગુજરાતમાં વિરોધ અમરેલીમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના વિરોધના સુર વચ્ચે જિલ્લા પ્રભારી અને પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી છે અમરેલીમાં કાંઈ પણ વિરોધ નથી ઉમેદવાર નહીં બદલાય ઉમેદવારે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે વિરોધીને કાદવ ઉછાળવો હોય એટલો ઉછાળે પરંતુ અમરેલીમાં કમળ જ ખીલવાનું છે વડોદરા સાબરકાંઠા રાજકોટ બાદ હવે અમરેલીમાં આંતરિક વિરોધમાં જ સામે આવ્યો છે હવે હાઈકમાન્ડે તમામ ઉમેદવારોને ચેતવ્યા પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ભાજપ હાઈકમાન્ડ એક્શન મોડમાં આવ્યો છે ભાજપના તમામ ઉમેદવારોને ખાસ સૂચના આપતા કહ્યું કે કોઈએ પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરવી નહીં કમલમમાં વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં 26 ઉમેદવારોને મહત્વની તાકીદ કરવામાં આવી છે માત્ર પક્ષના નામથી જ નહીં કોઈના કામથી પ્રચાર કરવો કોઈએ પણ સમાજ દુઃખ પહોંચે એવી ટિપ્પણી કરવી નહીં રૂપાલાના ટિપ્પણી બાદ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે મોદી સરકારનો મોટો નિર્ણય ઘઉંના ભાવમાં વધારો કે સંગ્રહખોરી રોકવા માટે કેન્દ્ર સરકારે ઘઉંનો સ્ટોક જાહેર કરવો જરૂરી બન્યો છે તમામ વેપારીઓ 1 એપ્રિલથી દર શુક્રવારે આપેલી વેબસાઇટ પર જઈને મુલાકાત લેવાની રહેશે અને ઘઉંનો સ્ટોક વિશે માહિતી આપવી પડશે સરકારે અગાઉ પણ ઘઉંના સ્ટોક પર લિમિટ લાદી હતી તેના કાર્યકાળ 31 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે જેને ધ્યાનમાં લઈને મોદી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે આગળના મોટા સમાચાર અને ગુજરાતમાં ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ રાજકોટમાં ગોકુલનગર આવાસ યોજનાના ડ્રોમાં કૌભાંડ મામલે વોર્ડ નંબર 5ના કોર્પોરેટ વજીબેન ગોલતર અને વોર્ડ નંબર 6ના કોર્પોરેટ દેવુબેન જાદવ 6 વર્ષ માટે ભાજપના સભ્યપદમાંથી સસ્પેન્ડ થયા છે તેમણે રજૂ કરેલા બચાવને ફગાવવામાં આવ્યો છે જો બંને મહિલા અપક્ષના નગરસેવક તરીકે કોર્પોરેટ પડે યથાવત રહેશે આ બંને મહિલા પતિનો કાંડ હોવાનું સામે આવ્યું છે તપાસ સમિતિની રિપોર્ટમાં બધું સામે આવ્યું હતું